આ તરફ બાયજુસ ગ્રુપને મળ્યો મોટો ઝટકો. બાયજુસના સીઈઓના ત્યાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા. બેંગાલુરુ ખાતેના કાર્યાલય પર આ દરોડા પાડવામાં આવ્યા. 10,000 કરોડના રેમિટન્સની તપાસ કરવામાં આવશે. દરોડા દરમિયાન વાંધાજનક દસ્તાવેજો જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે. બાયજુસે પેમાની જોગવાઈનો ભંગ કર્યાનો આક્ષેપ છે. બાયજુસ દેશનું મોટું ઓનલાઈન શૈક્ષણિક પ્લેટફોર્મ છે અને 10,000 કરોડના રેમિટન્સની તપાસ માટે ઈડી દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજો જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે અને તેની તપાસ કરવામાં આવશે. દરોડા દરમિયાન વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા. 9,754 કરોડ રેમિટ પણ કર્યા છે. જોકે બાયજુસે ફેમાની જોગવાઈનો ભંગ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. બાયજુસ દેશનું મોટું ઓનલાઈન શૈક્ષણિક પ્લેટફોર્મ છે. એટલે બાયજુસ ગ્રુપને મોટો ઝટકો મળ્યો છે. બાયજુસના જે સીઈઓ છે તેમના ત્યાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા.